वडोदरा पीएफएस स्वामीनारायणमां सामूहिक चोपड़ा पूजन करवामां आव्युं। अंदाजे 700 वेपारीओए सामूहिक चोपड़ा पूजनमां तेओ जोड़ाया हता अने चोपड़ा पूजन कर्युं हतुं। पीएफएस स्वामीनारायण मंदिरना वरिष्ठ स्वामीओनी हाजरीमां चोपड़ा पूजन करवामां आव्युं हतुं। दर वर्षे दिवाळीना दिवसे शास्त्रोक्त विधि अनुसार सामूहिक चोपड़ा पूजन करवामां आवे छे, तेमज आजना युगना चोपड़ा पूजननी साथे लेपटॉपनुं पण पूजन करवामां आवे छे। मान्यता मुजब भगवानना मंदिरमां चोपड़ा पूजन करवाथी वेपार सारो चाले छे। चोपड़ा पूजन दर वर्षे अहीं આટલાદરા મંદિર ખાતે થાય છે। મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા જોડાતા હોય છે। મુખ્ય ઉદ્દેશ ચોપડા પૂજનનો એ જ હોય છે કે ભગવાનને ભગવાનના સંતને હાજરીમાં ચોપડા પૂજન થાય તો આખા વર્ષ દરમિયાન સારામાં સારું કાર્ય કરી શકીએ, સારો વ્યવહાર કરી શકીએ, ખોટું કોઈ કાર્ય ન થાય અને ભગવાનને ભગવાનના સંતના ચરણોમાં જે પણ કંઈ આપણે કમાઈએ છીએ એનું યોગદાન કરીએ અને ગુરુનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ એનો મુખ્ય ઉદ્દેશ છે। દિવાળીનું પવિત્ર પર્વ છે, આપણે પ્રણાલી તો એની એ જ છે, પણ આસ્થા પ્રણાલી બદલાય છે પણ આપણી આસ્થા તો એની એ જ છે। પહેલાં આપણે ચોપડાથી પૂજન કરતા હતા, હવે આપણે લેપટોપ અને કોમ્પ્યુટરથી કરીએ છીએ, પણ આપણી આસ્થા તો એની એ જ છે। આવતીકાલથી નવું વર્ષ ચાલુ થાય છે। આટલાદરા મંદિર આટલી સરસ વ્યવસ્થા કરે છે કે બધાના ઘરમાં સુખ શાંતિ રહે અને બધાના પરિવારમાં વેપારમાં અને પ્રગતિ કાયમ થાય એ માટે આટલાદરા મંદિર આટલી સરસ સુવ્યવસ્થા કરી રહી છે। આપણે આધુનિક થયા, ડિજિટલ યુગમાં આવ્યા એટલે ઘણા બધા હરિભક્તો લેપટોપ અને ટેબ્લેટનું પૂજન કરવા માટે પણ પધાર્યા છે। સાધનો બદલાય છે પણ આપણા હૃદયની અંદર જે ભક્તિ ભાવનાને આસ્થા એવી ને એવી રહે છે। આજે બી આ દીપોત્સવી પર્વનો પ્રારંભ ગત રવિવારે અહીં આટલાદરા મંદિરમાં 5000 દીવડા પ્રગટાવીને કરવામાં આવ્યો છે। રોજ આપણને આનો લાભ મળે છે અને બાજુમાં જ નારાયણ સરોવર ચાણસદમાં રોજ 11000 દીવડાઓ પ્રગટાવીને આપણે લાભ લઈએ છીએ। ગાંધીનગર અક્ષરધામમાં રોજ લાભ પાંચમ સુધી 10000 દીવડા એનો દીપમાળાનો આપણને લાભ પ્રાપ્ત થશે। આવતીકાલે અન્નકૂટ ભવ્ય અન્નકૂટ અહીંયા થશે ઠાકોરજી સમક્ષ, જેમાં 1200 વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવશે। 30 ટન જેટલો પ્રસાદ અહીંયા મંદિરમાં બનાવવામાં આવ્યો છે, જે 50000 હરિભક્તો સુધી પહોંચશે। આજે દિવાળીનું મહાપર્વ છે અને આ મહાપર્વ નિમિત્તે ધંધા તેમજ જે રોજગાર સાથે જોડાયેલા લોકો છે તે ચોપડા પૂજનનું છે તે કરશે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આટલાદરા ખાતે આવેલ જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં વેપારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ અને આજે ચોપડા પૂજન છે તે કરી રહ્યા છે। અંદાજે 700થી પણ વધુ જે વેપારીઓ છે તે અહીંયા ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ દરમિયાન જે તમામ હિસાબ કિતાબ જે લખવાના ચોપડા હોય છે તેઓનું આજે સંતોની હાજરી છે તેની અંદર ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે। જોકે કેટલાક વેપારીઓ દ્વારા આ આધુનિક યુગની અંદર ટેબલેટ અને લેપટોપની પણ પૂજા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે સંતો છે તેમના દ્વારા વેપારીઓને ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં વેપારીઓ છે તે આટલાદરા ખાતે જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ભેગા થયા છે અને આજે આવનારું વર્ષ છે તેઓનું લાભદાયી ફળદાયી નીવડે તે માટે વેપારીઓ છે તે અહીંયા ચોપડા પૂજન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં વેપારીઓ છે તે અહીંયા ચોપડા પૂજન કરતા નજરે પડી રહ્યા છે। જે રીતે તેમનો ધંધો અને રોજગાર જે આગામી વર્ષ છે તે દરમિયાન સારું ચાલે તેવી પણ જે વેપારીઓ છે તે આશા રાખતા હોય છે। જોકે આ ચોપડા પૂજનનો જે અદ્ભુત નજારો છે તે અહીંયા વડોદરાનું જે આટલાદરા સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં વેપારીઓ સામૂહિક રીતે ભેગા થઈ અને ચોપડા પૂજન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે આ ચોપડા પૂજનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ચોપડા પૂજનનો જે અદ્ભુત નજારો છે તે અહીંયા આટલાદરાના જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।